kemana lagi itu? Tadi anak itu tahu dia itu anak itu. Ada dari South Korea. Tiba-tiba saya pun kita lagi. Dari Vietnam, seorang diri kelas mati, sekarang mau tahu di acara apa Mukti maafkanlah asunda kaya. Cara diwaluma bantukan dia sukarnya. Tetap aja terlalu mual atau terlalu retu. Kiatnya kiat bosuk kurtu kaya ulah dia sendiri. Awas sama ya. Kau yang pertanyaan a alok itu berarti. Mau nih bicara nih kalian oleh a alok. Mau antar mana umur kau oleh. Kita uji kok apa lo? Aku mulai outer. Apa tuh nabi yang iwan? Kamu saya dengen. Alias, alis sembilan bisa gak? Lain, terus kan kamu saya dengen. Abi nanda aku tuh. Abi nanda aja kamu saya dengen. Omi cuma mau sama dengen aku tuh. Abi pada si kolej na iwan ini cowok dan sista, kerjaan sista, ada mulio na bertani kiri kandari. Kalau lo si pahit menikah, પોતાની ભીતરમાં રહેલી કરુણા લાગણી સંવેદના પ્રેમ તથા ઉચ્ચ મૂલ્યોને વાચા આપી શકે છે અને એટલે જ કહેવાય છે કે જ્ઞાન પહોંચે રમી ક્યાં પહોંચે ઘણી વાર ઉપદેશોના મોટા મોટા કથા સંગ્રહો કે જે વાત રજૂ નથી કરી શકતા તે જ વાત એક નાનકડી સુંદર કવિતા ખૂબ જ સરસ રીતે કહી દે છે એટલું જ નહીં પરંતુ એની રજૂઆત એટલી તો સોટદાર હોય છે કે આપણા મનોબળમાં હંમેશા માટે અંકિત થઈ જાય આવી એક કવિતા નામે એક ચમકારો આ જ કોલેજના વિદ્યાર્થી જયસુખ ડિંગલાએ રચી હતી જે આ કોલેજનો વાર્ષિક મુખપત્ર શબ્દ જે મને મળ્યો હતો અને તેમાં મેં વાંચી હતી જે આજે પણ મને વાંચવી ખૂબ જ ગમે છે હું થોડું વાંચી સંભળાવું છું આધાર છે એક કલમનો તો બીજું વધારે શું જોઈએ આકાર છે એક ગઝલનો તો બીજું વધારે શું જોઈએ નજરને નજર મળે ને મળે દિલ જે હોય સંબંધનો અણસાર તો બીજું વધારે શું જોઈએ હોય સત્વારો ભલે સંબંધનો ને હોય આશરો ભલે કલમનો પણ જન્મ મરણની પાર લઈ જાય તેવો જીવનમાં એક ચમકારો મળે અભિનંદન તેમજ દેશદ્રોહ